નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ જ્ઞાન પ્રકરણ નંબર 3 આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌથી અગત્યની માહિતી ભણવાની છે. આવત કોષ્ટકની અંદર આવેલા ખૂબ જ અગત્યના ગુણધર્મો શોર્ટ મેથડ દ્વારા, એમાં સૌપ્રથમ આવત કોષ્ટકનો અભ્યાસ કરી આઈએસ વિભાગ છે, આ ડી વિભાગ છે, અહીંયા છે એફ વિભાગ આવશે. એફ વિભાગ પૂરો થયા પછી અહીં ડી વિભાગની શરૂઆત થાય અને ડી વિભાગ પૂરો થયા પછી આ પી વિભાગની શરૂઆત થાય. આવત કોષ્ટકની અંદર આ બધા ધાતુ તત્વો છે. આ પણ અહીંયા છે કે પોટેશિયમ આ ધાતુ છે, આ ધાતુ છે, આર્યા, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ, પોલોની, આ બધા છે એ અર્ધ ધાતુનો ગુણધર્મ ધરાવે. આ ઉપરના રહ્યા એ ધાતુપણાનો અને આ ધાતુ કે અધાતુ તરીકે ઓળખવામાં આવતા નથી. એફ વિભાગને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો, ડી વિભાગને સંક્રાંતિ શ્રેણીના તત્વો, એમાં આવર્ત નંબર 6ની અંદર 4F શ્રેણી, લેન્થેનાઇટ, પરમાણુ ક્રમાંક 58 થી 71 સુધીના લેન્થેનાઇટ, અને એન બરાબર 7ની અંદર 5F શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી કહેવાય, પરમાણુ ક્રમાંક 90 થી 103 સુધીના તત્વો. આવર્ત કોષ્ટકની અંદર એફ વિભાગનું સ્થાન નીચે છે. આજે આપણે ખૂબ જ ઉપયોગી માહિતી, પહેલાં તો એવું કે ત્રણ તત્વોનો ત્રિપુટીનો નિયમ, ત્રિપુટીનો નિયમ કોને આપ્યો હતો? ડોબરેનરે. કોને આપ્યો હતો? ડોબરેનર. ત્રિપુટીનો નિયમ ડોબરેનરે આપ્યો હતો. એવું કીધું હતું કે સોડિયમ પોટેશિયમ રુબિડિયમ અથવા લિથિયમ સોડિયમ પોટેશિયમ હોય ત્યારે આ સોડિયમનો પરમાણુ ભાર છે આ લિથિયમ ને પોટેશિયમના પરમાણુ ભારનો સરેરાશ મૂલ્ય ભરવાનો હોય, અથવા બેના પરમાણ્ય ભારનો સરવાળો કરી વચ્ચેનું મૂલ્ય આવે એનું અડધું મૂલ્ય એ સોડિયમનો પરમાણ્ય ભાર હોય. એ ડોબરેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો હતો. અષ્ટકનો નિયમ ન્યુલેન્ડ આપ્યો હતો. કોને આપ્યું હતું? અષ્ટકનો નિયમ ન્યુલેન્ડ આપ્યો હતો. એવું કીધું કે પ્રત્યેક 8 તત્વે તત્વના ગુણધર્મો શું થાય છે? પુનરાવર્તન. વર્તુળાકાર આવત કોષ્ટક એ બી કાન કોટરે છે. એ બી કાન કોટરે છે આપ્યો હતો. આગળ સૌ પ્રથમ આવર્ત નિયમ કોને આપ્યો હતો? આવર્ત નિયમ સૌ પ્રથમ મેન્ડેલિફે આપ્યો હતો. કોને આપ્યો હતો? સૌ પ્રથમ આવર્ત નિયમ મેન્ડેલિફે આપ્યો હતો. અને પરમાણ્ય ક્રમાંકને આધારે આવર્ત નિયમ સૌ પ્રથમ મોસ્લે, હેનરી મોસ્લે આપ્યો હતો. આગળ સૌથી હલકું તત્વ અહીં હિલિયમ, પરમાણુ ક્રમાંક 2 છે અને હાઇડ્રોજન અહીંયા આવશે પરમાણુ ક્રમાંક 1, તો સૌથી હલકું તત્વ હોય ને તો એ હાઇડ્રોજન છે. કોણ છે? હાઇડ્રોજન. આગળ સૌથી હલકી ધાતુ આ બધી ધાતુ છે, આ બધી ધાતુ છે બરાબર, એમાં સૌથી હલકી ધાતુ હોય ને તો લિથિયમ, કેમ કે પરમાણ્ય દળ ખૂબ જ ઓછો છે, હલકી ધાતુ આવશે એલાય લિથિયમ. આગળ સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ સૌથી વધારે વિદ્યુત ઋણમાં ત્યાં કોની વધારે? તો આવત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, સૌથી વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન આવે. વિદ્યુત ઋણતાના 3 મૂલ્ય હતા, એમાં પાવલિંગ માપક્રમ સૌ પ્રથમ સ્વીકારાયેલું હતું. એમાં પાવલિંગે ફ્લોરિનને સૌથી વધારે આકર્ષવાળું તત્વ ગણી એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 એકમ સ્વીકાર્યું. તો સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ કોણ આવશે? ફ્લોરિન. આગળ સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વ, આ બધા ઋણમય છે એમાં સૌથી ઋણમય ફ્લોરિન છે. આ બધા ધનમય છે એમાં ઉપરથી નીચે તરફ આવજો ને ધનમયતા વધતી જાય, ઉપરથી નીચે તરફ આવો ધનમયતા વધતી જાય. તો આના કરતા આના કદ નાના છે તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતા નથી એટલે એની ધનમયતા ઓછી, આના કરતા આના કદ મોટા છે એટલે એની સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવેલો ધનમયતા વધારે, હજી ઉપરથી નીચે તરફ જાઓ કદ વધે તો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનમયતા વધે. તો સીજીએમની ધનમયતા સૌથી વધારે થાય. આ બંનેને ગણતરીમાં લેવાના નથી કારણ કે રેડિયો સક્રિય, તો સીજીએમ સૌથી વધુ વિદ્યુત ધન તત્વ હોય ને તો સીજીએમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ, સરળતાથી ઇલેક્ટ્રોન શું કરીએ? ગુમાવી દઈએ. આગળ સૌથી નાનામાં નાનો ઋણાયન, સૌથી નાનામાં નાનો આ બાજુ જાઓ તો કદ ઘટતા જાય એટલે આ સૌથી નાનો ઋણાયન તો એફ માઇનસ થાય. કોણ થાય? એફ માઇનસ. અને એચ માઇનસ એ સૌથી નાનો ઋણાયન નથી, ધ્યાન રાખજો. એચ માઇનસ એ સૌથી
नानो ऋणायन नहीं सौथी नानामां नानो जो ऋणायन आ बाजू जाओ तो कद शू थतो घटतो जाय तो ऋणायन की बात करे ओ टू माइनस हो एफ माइनस हो तो सौथी नानामां नानो जो कोई ऋणायन हो तो एफ माइनस है और सौथी मोटामां मोटो जो ऋणायन हो आ तो धन आयन बनावे छे तो ऊपर थी नीचे जाओ एफ माइनस सी एल माइनस बी आर माइनस आई माइनस तो सौथी आ तो रेडियो सक्रिय है तो ऊपर थी नीचे तरफ जाओ कद वधे तो अने माइनस तो हजी कद मोटू थाय तो सौथी मोटामां मोटो ऋणायन हो तो आयोडीन आवशे सौथी मोटामां मोटो ऋणायन तो कोण आवशे आई माइनस आगळ सौथी नानो धन आयन सौथी नानामां नानो धन आयन अने सौथी मोटामां मोटो धन आयन सौथी नानामां नानो धन आयन पहेला आवर्तू तत्व सौथी नानो होय एमां हाइड्रोजन हाइड्रोजन एक ज इलेक्ट्रॉन छे एक गुमावी दे तो हाइड्रोजन पासे एन बराबर एक एक ज इलेक्ट्रॉन छे एक गुमावी दे तो खाली केन्द्र ज वधे छे तो सौथी नानामां नानो धन आयन कोण थाय एच प्लस અને ઋણાયનમાં ધ્યાન રાખજો એચ માઇનસ ન થાય કોણ થાય એફ માઇનસ અને સૌથી મોટામાં મોટો ધનાયન હોય સૌથી મોટામાં તો આ બાજુ તો કદ ઘટે છે એટલે એ તો આવશે જ નહીં આ બાજુ કદ શું થાય છે વધે છે તો ઉપરથી પાછા નીચે તરફ જાય કદ વધે તો મોટામાં મોટો ધનાયન આ થાય સી એચ પ્લસ આ બંનેને ગણતરીમાં લેવાના નથી રેડિયો સક્રિય આ બાજુ કદ મોટા છે એટલે મોટા કદ અને ઉપરથી નીચે તરફ જાઓ પાછા કદ વધે તો સીજીએમ છે એ સૌથી મોટો ધનાયન થશે પાછો કેવો થાય સૌથી મોટો ધનાયન આગળનો પ્રશ્ન છે સૌથી ઊંચું ગલનબિંદુ ગલનબિંદુ ઘન પદાર્થ માટે હોય ધાતુ માટે જે તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય એને ગલનબિંદુ કહેવાય સૌથી વધારે જો ગલનબિંદુ હોય ને તો ડબલ્યુ એને કહેવાય ટંગસ્ટન ધાતુ માટે સૌથી વધારે ગલનબિંદુ હોય તો ટંગસ્ટન ડી વિભાગની ધાતુ છે કે નહીં છે ડી વિભાગની ધાતુ સૌથી ઊંચું ગલનબિંદુ હોય તો કાર્બનનું સૌથી ઊંચામાં ઊંચું ગલનબિંદુ કાર્બન તો કોના માટે અધાતુ માટે અધાતુ માટે આગળનો પ્રશ્ન સૌથી વિદ્યુત વાહક સૌથી વિદ્યુત વાહક હોય ને તો એજી છે કેવો છે એજી એટલે તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર એ એજીના સળિયાનો ઉપયોગ કરવો સૌથી વધારે વાહકતા દર્શાવે સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હાલો સમૂહમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ હાલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધે એટલે આ બાજુ વધ્યું એટલે આના હોવા જોઈએ હવે ઉપરથી નીચે તરફ હાલો એટલે શું થાય ઘટે ઉપરથી નીચે તરફ આવો એટલે ઘટે એટલે ફ્લોરિનનું હોવું જોઈએ પણ અપવાદ છે ક્લોરિનનું સૌથી વધારે છે ક્લોરિનનું સૌથી વધારે છે અને સેકન્ડ નંબર ઉપર કોણ આવશે સલ્ફર આગળ સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી જેના કદ નાના હોય ને તો પહેલા આવર્તના કદ નાના છે પહેલા આવર્તના કદ નાના છે તો આકર્ષણ વધારે હોય અને હજી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ આવેલા જાઓ તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધે તો પહેલા આવર્તના સૌથી વધારે એમાં પણ ડાબી બાજુથી જમણી બાજુ વાળો વધે તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી હિલિયમની હોય સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી હિલિયમની હોય કોની હોય હિલિયમની આગળ સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી તો આ બાજુ ભાઈ આવો આ બાજુ આયનીકરણ એન્થાલ્પી વધે છે તો આ બાજુ આયનીકરણ એન્થાલ્પી શું થાય ઘટે છે તો આ બાજુમાંથી કોક આવશે અને હજી ઉપરથી નીચે તરફ આવો આયનીકરણ એન્થાલ્પી ઘટે તો કોની આવશે સીજીએમ આને બાદ કરી નાખો સીજીએમની આવશે સીએસ સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની થાય સીજીએમ આગળ સૌથી પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મ સૌથી પ્રબળ રિડક્શન આલ્કલી આલ્કલી એટલે પેલો સમૂહ સૌથી રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન પેલો સમૂહ છે આ સોડિયમ છે એ કદ મોટા છે આયનીકરણ એન્થાલ્પી છે ઓછી છે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં ફેરવાય છે પછી પોટેશિયમ છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં ફેરવાઈ જાય તો એનું ઓક્સિડેશન થયું ઇલેક્ટ્રોન ગુમાવે ક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન તો એ ઓક્સિડેશન થયું તો એ ક્યાં તરીકે વર્તે રિડક્શન કરતા તો પેલો સમૂહ રિડક્શન કરતા તરીકે થયું એમાં સૌથી વધારે રિડક્શન કરતા આવે તો કોણ આવે સીજીએમ પણ મેં આલ્કલી સમૂહ લખી નાખ્યો છે પણ સૌથી વધારે રિડક્શન કરતા ધાતુ કીધી હોત ધાતુ કીધી છે આલ્કલી તો એમાં કોણ આવશે સીજીએમ આખા કોઈ સમૂહની વાત કરું તો આલ્કલી આલ્કલી સમૂહ છે એ ઇલેક્ટ્રોન ઓછા હોય કદ મોટા હોય તો સરળતાથી ગુમાવે અને ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન કહેવાય અને ઓક્સિડેશન અનુભવે તો ક્યાં તરીકે વર્તે રિડક્શન કરતા આગળ સૌથી પ્રબળ રિડક્શન કરતા તત્વો હેલોજન હેલોજન હોય કોણ હોય હેલોજન કારણ કે એની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે
આ ક્લોરિન બાહ્યતમ કક્ષાની અંદર 7 છે અને કદ નાના છે તો સહેલાઈથી મેળવી લઈએ અને ઋણ આયનમાં ફેરવાય અને ઇલેક્ટ્રોન મેળવે છે તે ક્રિયાને રિડક્શન કહેવાય શું કહેવાય રિડક્શન ઇલેક્ટ્રોન મેળવે છે તે ક્રિયાને રિડક્શન કહેવાય ત્યારે ક્યાં તરીકે વર્તે ઓક્સિડેશન કરતા તરીકે તો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તત્વ કોણ આવે હેલોજન આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય આ બધાના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ છે પણ 18 માં સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન છે કારણ કે પૂર્ણ ભરાયેલી કક્ષા છે દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં આવે છે જે અસ્થાયી રચના છે તેથી ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઊર્જા આપવી પડે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ધન મૂલ્ય ઉમદા વાયુના હોય કોના હોય ઉમદા વાયુ માટે આગળ ઓરડાના તાપમાને જો કોઈ પ્રવાહી સ્વરૂપે તત્વો કીધા છે ધાતુમાં કીધું હોત તો જો ધાતુની અંદર કીધું હોત ને તો ગેલિયમ જીએ ધાતુની અંદર કોઈ કીધું હોત તો જીએ ગેલિયમ સોરી એચ જી પારો પ્રવાહી સ્વરૂપે જોવા મળે પારો છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે અધાતુની અંદર કોઈ કે તો Br2 અધાતુની અંદર Br2 છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે અને રેડિયો સક્રિયની અંદર Fr છે એ પ્રવાહી સ્વરૂપે તો આવત કોષ્ટકની અંદર ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જો કોઈ મળતું હોય તો ધાતુની અંદર મર્ક્યુરી એટલે કે પારો અને અધાતુની અંદર જો કોઈ હોય તો બ્રોમિયમ Br2 અને રેડિયો સક્રિયની અંદર જો કોઈ હોય તો પ્રવાહી Fr ફ્રાન્સિયમ ઓરડાના તાપમાને વાયુરૂપ તત્વોની સંખ્યા એક તો હાઇડ્રોજન સૌથી ઉપર 11 તત્વો છે ઓરડાના તાપમાને આવત કોષ્ટકની અંદર 11 તત્વો એવા છે કે વાયુરૂપ હોય તો હાઇડ્રોજનની અવસ્થા વાયુ છે એક તો હાઇડ્રોજન પછી આવા જોવાનો એક આ હિલિયમ એ વાયુરૂપ પછી લિથિયમ બોરોન આ બધા છે એ ધાતુ છે કાર્બન સોરી આ ધાતુ છે ઘન છે આ ધાતુ છે એ ઘન સ્વરૂપ છે કાર્બન ઘન પણ નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન એ વાયુ છે નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન એ વાયુ આગળ આ એલ્યુમિનિયમ ઘન સિલિકોન ઘન ફોસ્ફરસ ઘન સલ્ફર ઘન ક્લોરિન અને આર્ગોન વાયુ ક્લોરિન અને આર્ગોન છે એ વાયુ છે આગળ ગેલિયમ જર્મેનિયમ આર્સેનિક સેલેનિયમ બ્રોમિન પ્રવાહી છે આ ક્રિપ્ટોન વાયુ છે ક્રિપ્ટોન વાયુ છે આ બે વાયુ આ પ્રવાહી આ ઘન આ ઘન છે આ ક્રિપ્ટોન વાયુ છે ઝેનોન અને રેડોન છે એ પણ વાયુ છે ક્રિપ્ટોન ઝેનોન એક્સી અને આરએન રેડોન એ વાયુ છે ટોટલ 11 થાય 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 હાઇડ્રોજન હિલિયમ નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન ક્લોરિન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન આ 11 તત્વો છે એ કઈ અવસ્થામાં વાયુ અવસ્થામાં જોવા મળે આગળ એકા એલ્યુમિનિયમ આ એલ્યુમિનિયમ મેન્ડેલેવે જ્યારે આવત કોષ્ટકની રચના કરી ત્યારે એલ્યુમિનિયમ નીચે એક તત્વોનું શોધ નહોતી થયેલી ત્યારે એલ્યુમિનિયમની નીચે એક જગ્યા રાખેલી હતી એ જગ્યાનું નામ એકા એલ્યુમિનિયમ નામ આપેલું હતું સિલિકોનની નીચે એક જગ્યા આપેલી હતી એ જગ્યાનું નામ એકા સિલિકોન આપેલું હતું એલ્યુમિનિયમની નીચે ખાલી જગ્યા હતી એનું એકા એલ્યુમિનિયમ સિલિકોનની નીચે ખાલી જગ્યા હતી એનું નામ એકા સિલિકોન હતું જ્યારે તત્વની શોધ થઈ ત્યારે એકા એલ્યુમિનિયમ નામ શું આપ્યું જીએ જીએ જ્યારે શોધ થઈ ત્યારે એલ્યુમિનિયમ નામ એકા એલ્યુમિનિયમ એકા એટલે સંસ્કૃત ભાષાનો શબ્દ છે તરત આવતું પછી જીએ એટલે ગેલિયમ નામ આપ્યું ગેલિયમ જ્યારે એકા સિલિકોન સિલિકોનની નીચે જ્યારે તત્વની શોધ થઈ ત્યારે એનું નામ શું આપ્યું જીઈ જર્મેનિયમ આગળ એસ વિભાગના તત્વો આ લિથિયમ અને બીઈ બેરિલિયમ સિવાય આ લિથિયમ અને બેરિલિયમ એ સહસંયોજક સંયોજનો બનાવે એસ વિભાગના તત્વો લિથિયમ અને બેરિલિયમ સિવાય કેવા સંયોજનો બનાવે અયનિયા અયનિયા સંયોજન બનાવે કેવા અને લિથિયમ અને બેરિલિયમ છે એ જુદા પડતા હતા એ કેવા સંયોજનો બનાવે સહસંયોજક કેવા બનાવે સહસંયોજક આગળ પી અને ડી વિભાગના તત્વો આ પી વિભાગ અને ડી વિભાગના તત્વો એ અયનિયા સંયોજન અયનિય બંધ બનાવે સહસંયોજક બંધ બનાવે અને સવર્ગ સવર્ગ સહસંયોજક બંધ બનાવે
અહીંની આમ એટલે પ્રબળ ધન ને પ્રબળ ઋણ જોડાય. ઇલોટોની ભાગીદારીથી બનતો હોય તો સહસંયોજક, અને ભાગીદારીના બંને ઇલોટો એક જ પરમાણુના હોય તો એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. આગળ સમૂહ પંદરનું નામ, સમૂહ પંદરનું નામ થાય પ્નિકોજન્સ. સમૂહ પંદરનું નામ થાય નિકોજન્સ. સમૂહ સોળના તત્વનું નામ ચાલ્કોજન્સ. સોળમા સમૂહનું નામ થાય ચાલ્કોજન્સ. સત્તરમા સમૂહ હેલોજન્સ અથવા હેલોજન. અને અઢારમા સમૂહનું નામ થાય એરોજન. એરોજન્સ એટલે કે ઉમદા. એરોજન્સ એટલે શું થાય? ઉમદા. આગળ વિકર્ણ શબ્દની વાત કરીએ તો વિકર્ણ, વિકર્ણ શબ્દ લિથિયમ સાથે કોણ છે? લિથિયમ સાથે વિકર્ણ શબ્દની અંદર મેગ્નેશિયમ. બીજું બેરેલિયમ સાથે વિકર્ણ શબ્દની અંદર કોણ છે? બીજા સમૂહનું બેરેલિયમ. તેરમા સમૂહના એલ્યુમિનિયમ સાથે ગુણધર્મની બાબતમાં સમાનતા જોવા મળે. આ બધું કોષ્ટકમાં ગુણધર્મને શું કહેવાય? વિકર્ણ શબ્દ. આગળ એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી એનએસ વન અને એનએસ ટુ. તો આવું લખી શકાય એન એસ વન ટુ. એન એસ વન ટુ જ્યાં જ્યાં એન બરાબર, જો પેલા આવર્તી સાતમા આવર્ત સુધી આમાં તત્વો છે કોણ છે? હિલિયમ અને હાઇડ્રોજન. તો n બરાબર 1 થી n બરાબર 7 સુધી, n બરાબર 1 થી ક્યાં છે? n બરાબર 7 સુધી. આગળ p વિભાગના તત્વો, જો તમે p લખો છો તો પહેલા s ની ઇલેક્ટ્રોન રચના લખવી જોશે અને પછી આ p વિભાગના તત્વોની લખવી. તારે ns2 np1 થી ns2 np6, ns2 np1 જાય, ns2 np1 થી ns2 np6 થી NH2 NP6 જ્યાં N બરાબર, N બરાબર, N બરાબર અહીં જો બીજા આવર્તથી શરૂઆત થાય P, બીજા આવર્તથી. હવે હિલિયમ છે P વિભાગનું નથી, હિલિયમ છે P વિભાગનું નથી, S વિભાગનું છે. તો બીજો થી સાત, બે થી સાત, N બરાબર બે થી N બરાબર સાત સુધીના છે. આગળ ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો પેલા એસ આવે અને પછી ડી આવે છે, એટલે એસ અને ડી ની બે લખવી જોઈએ. પણ ડી છે એની ઉર્જા ઓછી હોય એટલે પેલા ભરાશે ડી, પણ ડી ભરાશે એનો ક્વોન્ટમાં અહીંયા એમ થ્રી ડી હોય તો એની બરાબર ચાર છે, તો એક ક્વોન્ટમાં ઓછો હોય ડી. ઇલેક્ટ્રોન ની સંખ્યા એક થી દસ સમાઈ શકે જયારે એનએસ એક અથવા બે. આ ડી વિભાગ છે, એ થ્રી ડી હોય તો એની બરાબર ચાર. એસ ની લખવી પડે પણ એસ પેલા નથી લખવાની, એસ એટલા માટે પેલા નથી લખવાની એની ઉર્જા વધારે છે એટલે બહાર લખે, અને આ પેલા ભરાય એની ઉર્જા ઓછી છે થ્રી ડી. અહીંયા એન બરાબર ચાર લો, ચાર માઇનસ એટલે થ્રી ડી આવે. ઇલેક્ટ્રોન એક થી દસ ને એનએસ વન ટુ ટુ જ્યાં જ્યાં એન બરાબર ક્યાંથી? એન બરાબર ચાર થી સાત, એન બરાબર ચાર થી એન બરાબર સાત. આગળ એફ વિભાગ તત્વો, એફ વિભાગ જો અહીં છ છે ને ત્યારે ચાર છે. તમારે એફ લખવો હોય તો, એફ લખવો હોય તો તમારે પી ની નહીં લખવાની થાય, ડી ની તો લખવી જોશે. પી ની પી છે ને આવે છે એટલે પેલા એફ ની લખવી જોશે. અહીંયા છ, છ માં આવે તો અહીં ફોર એફ છે તો બે ક્વોન્ટમાં ઓછો છે, તો આ રીતે લખી શકાય એન માઇનસ બે એફ. ઇલેક્ટ્રોન એક થી ચૌદ કેટલા આવશે? એક થી ચૌદ. અને એન માઇનસ વન, એન માઇનસ વન ડી, એમાં ઇલેક્ટ્રોન કા જીરો હશે અથવા એક અપવાદ ઇલેક્ટ્રોન રચના છે, અને એનએસ ની અંદર બી હશે. એનએસ ની અંદર બી અથવા વન ટુ, વન ટુ રાખ્યા લો, વન અથવા ટુ. અહીંયા છ છે તો અહીંયા ફોર એફ થઈ ગયું. અહીંયા છ મૂકું તો છ માઇનસ બી એટલે ફોર, સાત મૂકું તો સાત માઇનસ બી એટલે ફાઈવ, તો ડી એક ઓછો ક્વોન્ટમાં હોય. અહીંયા છ મૂકું તો અહીંયા ચાર થાય ફોર એફ, અને અહીંયા ફાઈવ ડી, તો બરોબર જ છે. આ થ્રી ડી, આ ફોર ડી, આ ફાઈવ ડી, જ્યાં જ્યાં એન બરાબર
छठो ने सातमो अंक एक माटे छठो ने सातमो अंक छ थी एन बराबर सात ज्यां एन बराबर छ थी एन बराबर सात आगळ संक्रांति दरेक संक्रांति विषय नो छेल्लो सभ्य आ प्रथम संक्रांति थ्रीडी थी शुरुआत थे प्रथम कहेवाय केवाय प्रथम संक्रांति श्रेणी प्रथम संक्रांति श्रेणी ने थ्रीडी एनो प्रथम छेल्लो सभ्य कोण थाय जेने छेल्लो सभ्य द्वितीय संक्रांति श्रेणी એટલે કે 4D द्वितीय संक्रांति श्रेणी 4D એટલે કેડમિયમ CD આગળ તૃતીય સંક્રાંતિ શ્રેણી એટલે 5D એનો થાય HG મર્ક્યુરી આ બધા જ છે ને બધાની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય પણ ડી કક્ષકના ગુણધર્મો આવા હતા ડી વિભાગના ગુણધર્મો આવા હતા કે એ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય વિવિધ સંયોજકતા ધરાવતા હોય ચુંબકીય ગુણધર્મો અનુચુંબકીય હોવા જોઈએ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ રંગીન આયનો બનાવવા જોઈએ પણ એમાંથી એક પણ ગુણધર્મ આનો નથી વિવિધ નથી ઓક્સિડેશન અવસ્થા નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન રચના નથી વિવિધ સંયોજકતા નથી રંગીન આયનો બનાવતા માટે એના ગુણધર્મો સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ગણવામાં આવતા નથી સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણવામાં આવતા નથી ગણવામાં આવતા નથી એને સંક્રાંતિ શ્રેણીના તત્વો ગણવામાં આવતા નથી આગળનો ટોપિક છે કેટલાક અપવાદરૂપ ગુણધર્મો એની અંદર આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા બીજા આવર્ત અને ત્રીજા આવર્તની અંદર આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ કદ ઘટે આયનીકરણ એન્થાલ્પી વધે આયનીકરણ એન્થાલ્પી વધે તો બેરિલિયમ કરતા બોરોનની વધારે હોય છે તો બોરોનની ઓછી છે કારણ કે બોરોનમાંથી દૂર થાય છે ઇલેક્ટ્રોન એનપીમાંથી દૂર થાય છે એટલે બોરોનમાં દૂર થાય છે એસમાંથી દૂર થાય છે એસ કેન્દ્રથી નજીક હોય તો આકર્ષણ વધારે હોય અને આકર્ષણ વધારે હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે થાય બોરોનની વધારે હોય છે તો બેરિલિયમની વધારે બોરોન કરતા બેરિલિયમની વધારે છે અને આગળ આવી જાવ આના કરતા કદ નાનું છે તો ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ પણ ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધારે નથી નાઇટ્રોજનની વધારે છે એટલે કે પી માં 3 ઇલેક્ટ્રોન છે જે અર્ધપૂર્ણ ભરાયેલી છે એને કારણે વધારાની સ્થિરતાને કારણે સહેલાઈથી સોરી વધારાની સ્થિરતાને કારણે એમાં ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે અને આમાં પી માં 4 છે ને એમાં બે ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય તેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય આમાં સહેલાઈથી દૂર થાય અને સ્થિરતા વધારે સહેલાઈથી દૂર થતો નથી એટલે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે થશે એવી જ રીતે ત્રીજા આવર્તમાં આના કરતા આની વધારે હોવી જોઈએ પણ મેગ્નેશિયમની વધારે છે એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમની વધારે છે અને બીજું આગળ આવી જાઓ ફોસ્ફરસ કરતા સલ્ફરની વધારે હોવી જોઈએ પણ ફોસ્ફરસની વધારે છે એટલે અર્ધપૂર્ણ ભરાયેલી છે એટલે તો સલ્ફર કરતા ફોસ્ફરસની વધારે છે અગર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ગુણમૂલ્ય સમૂહમાં સોરી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ગુણમૂલ્ય વધે દાખલ કરવો છે ત્યારે ઊર્જા છૂટી પડે છે અહીંયા જેટલી છૂટી પડે એના કરતા આમાં વધારે છૂટી પડે આમાં વધારે છૂટી પડે આમાં વધારે છૂટી પડે શું કામ સહેલાઈથી દાખલ થાય અને એકની જ જરૂર છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત એટલે સહેલાઈથી મેળવી લઈએ એટલે છૂટી પડતી ઊર્જા વધારે હોય ઋણ મૂલ્ય વધુ થાય અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય એટલે કે ઘટે પણ આ બે અપવાદ છે ફ્લોરિન ફ્લોરિનની સૌથી વધારે હોય છે પણ ક્લોરિનની વધારે છે અને ઓક્સિજનની વધારે હોય છે પણ સલ્ફરની વધારે છે એવું કેમ ફ્લોરિન એન બરાબર બે નું તત્વ છે અગાઉથી એની પાસે એન બરાબર બે નાનું કદ હોવાને કારણે કદ નાનું છે અગાઉથી 7મો 17મો સમૂહ છે ને 7 ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન નજીક નજીક છે તમે વધારાનો દાખલ કરવો છે તો અગાઉથી દાખલ થયેલા ઇલેક્ટ્રોન નવા દાખલ થયેલા ઇલેક્ટ્રોન માટે મહત્તમ અપાકર્ષણ હોય એટલે સહેલાઈથી દાખલ થશે નહીં એટલે છૂટી પડતી ઊર્જા ઓછી હોય તો ક્લોરિનમાં સહેલાઈથી દાખલ થઈ જશે તો એમાં છૂટી પડતી ઊર્જા વધારે હોય એટલે આક્રમણ થઈ જશે આક્રમણ થઈ જશે સમૂહ 17 એમાં ફ્લોરિનની વધારે હોવી જોઈએ પણ ક્લોરિનની વધારે છે ફ્લોરિન કરતા ક્લોરિનની વધારે છે અને 16મા સમૂહમાં ઓક્સિજનની વધારે હોવી જોઈએ કે નીચે ઘટે છે
તેમ છતાં સલ્ફરની વધારે છે, ઓક્સિજન કરતા સલ્ફરની વધારે. ઉમદા વાયુ માટે સંપૂર્ણ ભરાયેલી અને કદ નાનું છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ નથી. તેમ છતાં તમારે દાખલ કરવું છે, અસ્થાયી રચના છે એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મુજબ ધન મળશે. આવું કોષ્ટકમાં અપવાદરૂપ સ્થાન બે ના આપ્યા છે. હિલિયમ છે, હિલિયમ એ સમૂહ બે નું છે, 18 માં સમૂહમાં નામ સ્થાન આપ્યું છે. હાઇડ્રોજન એ કઈ સમૂહની અંદર સ્થાન આપેલું નથી, બે અપવાદરૂપ સ્થાન છે હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન અને હિલિયમ આગળ સૌથી ટૂંકો આવર્ત, પેલો આવર્ત બે જ તત્વ છે, એક હિલિયમ અને હાઇડ્રોજન. હાઇડ્રોજન પેલા આવર્તનું છે પણ સમૂહ નક્કી નથી. પેલા આવર્તમાં માત્ર બે જ તત્વો છે, બીજામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, ત્રીજામાં આઠ, ચોથામાં પછી બધી જશે 18 18 અને છેલ્લે આ 32 અને 32. તો સૌથી ટૂંકો આવર્ત પ્રથમ આવર્ત, પ્રથમ આવર્ત બે જ તત્વો હાઇડ્રોજન અને હિલિયમ. આગળ સૌથી પ્રબળ વિદ્યુત ઘન તત્વો ધન અને શૈલાયથી ધનમાં ફેરવાઈ જાય એવા. તો કદ મોટા કોના? પેલા સમૂહના. અહીંની એન્થાલ્પી ઓછી કોની છે? પેલા સમૂહની. તો શૈલાયથી ઇલેક્ટ્રોન ગુમાવી જે ધનમાં ફેરવાઈ જાય તેને પ્રબળ વિદ્યુત ધન કહેવાય. તો આલ્કલી તત્વો, આલ્કલી ધાતુ તત્વો. આગળ સૌથી પ્રબળ વિદ્યુત ઋણ, પ્રબળ વિદ્યુત ઋણ એટલે શૈલાયથી ઋણમાં ફેરવાઈ જતા હોય. ઋણમાં ક્યારે ફેરવાય? ઇલેક્ટ્રોન સ્વીકારે તો કોણ સ્વીકારે? 17મા સમૂહની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે તો એ સરળતાથી એક મેળવી લઈએ તો એ ઋણમાં ફેરવાઈ જાય તેને પ્રબળ વિદ્યુત ઋણ કહેવાય. હેલોજન સમૂહ, હેલોજન સમૂહના તત્વો. અહીંયા આ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.